નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી એને કહેવામાં આવે છે તમને ખબર છે આ ચેપ્ટર આપણે અલગ અલગ ભાગમાં ભણી રહ્યા છીએ સૌ પ્રથમ કાર્યનો અભ્યાસ કર્યો ત્યાર પછી ઉર્જાની વાત કરી ઉર્જામાં સૌ પ્રથમ ગતિ ઉર્જા ભણ્યા અને હવે એક અલગ પ્રકારની ઉર્જા જેનું નામ છે સ્થિતિ ઉર્જા અંગ્રેજીમાં એને પોટેન્શિયલ એનર્જી કહેવામાં આવે છે ગતિ ઉર્જાનો ખ્યાલ તમને હશે કે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય ત્યારે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય તો એને ગતિ ઉર્જા કહેવાય તો સ્થિતિ ઉર્જા નામ એવા જ ગુણધર્મ છે જુઓ હું પહેલાં એની વ્યાખ્યા બોલું કે કોઈપણ પદાર્થને તેના સ્થાનને લીધે કાર્ય કરવાની ક્ષમતાને તેની સ્થિતિ ઉર્જા કહે છે તો સૌ પ્રથમ પહેલાં આપણે વ્યાખ્યા ટપકાવી દઈએ પછી લખવાનો અથવા સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્યાખ્યા શું આવશે તો કે કોઈપણ પદાર્થની કોઈપણ પદાર્થની તેના સ્થાનને લીધે કાર્ય કરવાની ક્ષમતાને કાર્ય કરવાની ક્ષમતાને હું કહીએ છીએ આપણે ઉર્જા કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહે છે જેમ જેમ ફિઝિક્સમાં તમે આગળ વધતા જશો એમ તમારે અલગ અલગ પ્રકારની સ્થિતિ ઉર્જા ભણવાની આવશે તો પહેલાં તો મૂળ સ્થિતિ ઉર્જાનો ખ્યાલ આપણે ક્લિયર કરીએ કોઈપણ પદાર્થ કોઈ એક ચોક્કસ સ્થાને હોય ને ત્યારે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય અને કાર્ય કરવાની ક્ષમતા ક્યારે ધરાવતો હોય કે એની પાસે એક ઉર્જા હોય ને આ ઉર્જાને શું કહેવામાં આવે છે એની સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ ધ્યાનાય રાખજો બરાબર ધારો કે આપણે એક આ પદાર્થ ધ્યાનમાં લઈએ એક આપ નાનો એવો પદાર્થ ધ્યાનમાં લઈ અત્યારે જમીન ઉપર છે હવે આ પદાર્થને મારે જમીન ઉપરથી એચ ઊંચાઈએ લઈ જવો છે આમ જાહેર મન કહેશો તમારી પાસે એવો કોઈ જાદુ છે કે પદાર્થ હવામાં વયો જાય એમણે કયો મારે એને અહીંથી છે કાંઈ ઊંધે લઈ જવો છે એમનામ જવાનો છે તમે ગમે એવો જાદુ કરશો તો એ પદાર્થ એચ ઊંચાઈએ જશે નહીં તો મારો કહેવાનો મતલબ એ છે કે જો તમારે એચ ઊંચાઈએ લઈ જવો હોય તો શું કરવું પડે તો બીજું કાંઈ ન કરવું પડે આપણે પકડીને ઉપર લઈ જવું પડે અથવા આપણે ઘા કરવો પડે બીજી ભાષામાં તમને એમ કહું ને કે તમારે એચ ઊંચાઈ લઈ જવું હોય ને તો આ એક ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે ત્રણ માળનું બિલ્ડિંગ હોય બરાબર ને પહેલા માળે આ એક બ્લોક પડ્યો છે અને તમારે ત્રીજા માળે લઈ જવો હોય તો શું કરાય તો હળવેક દિન બ્લોકને ઉપાડાય માથે મૂકી દેવાય ને પછી સીડી ચડવા મળે અમુક કે લિફ્ટમાં જશું અમી તો તમે જઈએ કો પણ મારું કહેવાનું કે અહીંથી તમારે અહીંયા ઊંધી લઈ જવો હોય તો સો વાતની એક વાત કે તમારે કાર્ય કરવું પડે હું કામ કાર્ય કરવું પડે છે એ તમને ખબર છે કારણ કે નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે ગુરુત્વાકર્ષી બળને આપણે વજન બળ કહીએ મહાત્મા ગાંધી સૂત્ર યાદ છે ને એટલે કે એટલું બળ લાગતું હોય તો આ બળ વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે તો જેટલું નીચે તરફ બળ લાગે ને એટલું જ બળ તમારે ઉપર તરફ લગાડવું પડે એટલે કે એ બરાબર એમ જી જેટલું તો આ પદાર્થ છે ઊંચાઈએ જઈએ કે તો એક વાક્ય લખવું જો તમને ક્લિયર થતું હોય તો કે દળના પદાર્થને પદાર્થને કેટલી ઊંચાઈ લઈ જવાનો છે એચ ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એમ નામ જશે નહીં કાર્ય કરવું પડે તો કરવું પડતું કાર્ય કાર્યનું સૂત્ર તો આખા ગામને આવડતું હોય બરાબર ને હું આવે કયો બળ ગુણ્યા સ્થાનાંતર બળ ગુણ્યા સ્થાનાંતર તો હવે તમારે મને કહેવાનું છે કે તમે બળ કેટલું લગાડશો તો કે જેટલું નીચે તરફ ગુરુત્વ કરશે બળ લાગે એટલું જ બળ તમારે ઉપર તરફ લગાડવું પડે એટલે બળ કેટલું લગાડશો તો કે પદાર્થનું દળ ગુણ્યા ગુરુત્વ પર્વે એટલે કે એમજી જેટલું અને આ પદાર્થનું સ્થાનાંતર કેટલું કરાવવાનું છે તો કે અહીંથી અહીંયા સુધી સ્થાનાંતર કરાવવાનું છે એચ જેટલું એટલે સ્થાનાંતર છે એચ જેટલું કરવું પડે તો એમ જી એચ જેટલું તમારે કાર્ય કરવું પડે અને જો યાદ રાખવા માટેની સ્ટ્રીક કહું ને તો મહાત્મા ગાંધીની હાઇટ હું એમ જી એચનો મતલબ શું થાય મહાત્મા ગાંધીની હાઈટ જિંદગીભર આ સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં એમ એટલે દળ ચી એટલે પ્રવેગ અને એચ એટલે ઊંચાઈ તો કોઈપણ પદાર્થને જમીન ઉપરથી એચ ઊંચાઈ સુધી તમારે જો લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડે તો કે એમ જી એચ એટલે કે મહાત્મા ગાંધીની હાઈટ જેટલું કાર્ય કરવું પડે તો આને સમીકરણ નંબર એક આપો હવે એક ગોલ્ડન વાક્ય કહો વિદ્યાર્થી મિત્રો કે અહીંથી અહીંયા સુધી તમે લઈ ગયા ને ત્યારે તમે કાર્ય કર્યું અને ફિઝિક્સ એવું કહે છે કે કરવું પડતું કાર્ય છે ને ક્યારેય નિષ્ફળ નથી જતું એટલે કે કાર્ય તમે જે કરો છો ને એ એક પ્રકારની ઊર્જામાં રૂપાંતર થાય એટલે અહીંથી અહીંયા ઊંધી તમે પદાર્થને લઈ ગયા તો પદાર્થ અહીંયા આવીને સ્થાયી થયો હવે જ્યારે સ્થાયી થશે ને અહીંયા ત્યારે એની પાસે એક ઉર્જા હશે પોતાના સ્થાનને લીધે એ સ્થાનને લીધે જે ઉર્જા ધરાવે એને શું કહેવામાં આવે છે એની સ્થિતિ ઉર્જા તો એક વાક્ય બોલું છું અહીંયા કે પદાર્થને તમે અહીંથી અહીંયા સુધી લઈ ગયા ને ત્યારે તમે જે કાર્ય કર્યું ને એ એક પ્રકારની ઉર્જામાં રૂપાંતર થયું હશે અને એ ઉર્જાને એને શું કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા તો અહીતી આ સુધી લઈ ગયા ત્યાં સુધીમાં કેટલું કાર્ય કર્યું તો કે એમજી એચ જેટલું તો આ બધુંય કાર્ય એમાં રૂપાંતર થઈ ગયું છે તો કે સ્થિતિ ઉર્જામાં તો એક વાક્ય હજી લખું કે પદાર્થને પદાર્થને એચ ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે કઈ ઉર્જામાં તેની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે તો આ કાર્ય છે એ બધું એમાં રૂપાંતર પામી ગયું હોય સ્થિતિ ઉર્જાને આપણે યુ વડે દર્શાવીશું તો આ કાર્યનું બધું એમાં રૂપાંતર થઈ ગયું છે સ્થિતિ ઉર્જામાં તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું જી એચ ને આ જે સ્થિતિ ઉર્જા છે ને એને ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કહેવાય કેવી ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કહે છે તમને એમ થાય ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા શું કામ કીધી કારણ કે તમે જ્યાં કાર્ય કર્યું છે ને એ ગુરુત્વાકર્ષી બળનો સામનો કરવા માટે કાર્ય કર્યું છે તો આ જે સ્થિતિ ઉર્જા છે એને શું કહેવામાં આવશે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા તમને એમ થાય એમ ન ખબર પડી કે આમાં ઉર્જા આવી હવે તમે વિચારજો આ બ્લોકને હું અહીંથી અહીંયા સુધી લઈ ગયો તો મેં તમને એમ કીધું કે અહીંયા કંઈક ઉર્જાનો સંગ્રહ થયો હશે એ ઉર્જાને હું કીધું ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા હવે જો હું અહીંથી બ્લોકને મૂકી દઉં તો ક્યાં જવાનું સ્વાભાવિક છે નીચે જવાનું અને જ્યારે નીચે આવતો હોય ત્યારે એની પાસે કઈ ઉર્જા હશે બ્લોક ગતિમાં હશે એટલે એની પાસે ગતિ ઉર્જા હશે તો પ્રશ્ન એ થાય કે આ ગતિ ઉર્જા આવી ક્યાંથી કારણ કે મફતમાં ક્યારેય ઉર્જા મળે નહીં એટલે આ જે પદાર્થ પાસે ગતિ ઉર્જા આવે છે ને એ કેમાંથી આવે છે સ્થિતિ ઉર્જામાં તો પ્રશ્ન એ થાય સ્થિતિ ઉર્જા ક્યાંથી આવી તો સ્થિતિ ઉર્જા ક્યાંથી એવી હોય તો કે અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે આપણે કાર્ય કર્યું છે એ કાર્યનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થયું હશે અને સ્થિતિ ઉર્જાનું પાછું એમાં રૂપાંતર થાય ગતિ ઉર્જામાં તો કોઈ પણ પદાર્થ પોતાના સ્થાને હોય ને ત્યારે એની પર કઈ ઉર્જા હોય સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સમજવા માટે હજી એક એક્ઝામ્પલ આપું ધારો કે તમે એક પાણીનો ડેમ લઈ લો ડેમ તો જોયો ને તમે નદી લ્યો તળાવ લ્યો સરોવર લ્યો એની પર નાનો એવો એક ડેમ બાંધી દઈએ આપણે બાજુમાં એક ડુંગરો છે હવે ચોમાસામાં વરસાદ આવે તો શું હાલત થાય તમને ખબર પડે છે ડેમ આપણે બહુ મોટો કરી નાખ્યો થોડોક નાનો રાખીએ હવે ચોમાસામાં વરસાદ આવે એટલે તમને ખબર છે ડુંગરા ઉપર પાણી પડે તો આ પાણી છે એ ધીમે ધીમે ડુંગરા ઉપરથી હેઠી આવશે ત્યારે આ પાણી છે એ કેવી ઉર્જા ધરાવતા હોય ખબર છે પાણીનો પ્રવાહ એ ગતિ ધરાવતો હોય તો એની પાસે પાણી ગતિ ઉર્જા હશે હવે ધીમે ધીમે પાણીનો સંગ્રહ આ ડેમમાં થાય તો આ જે પાણી કઈ ઉર્જા હશે ખબર પડે છે આ જે બધી ગતિ ઉર્જા હતું ને એનું ઉર્જામાં રૂપાંતર થઈ ગયું અમને અમુકને એમ થાય કે આમાં કઈ ઉર્જા ન હોય ડેમ તૂટે ને ત્યારે જ ખબર પડે કે કેટલી ઉર્જા હોય હવે જો એ કદાચ ન કરે નારાયણ ડેમ તૂટ્યો બરાબર તો આ બધું પાણી છે એનો પ્રવાહ છે એ ગતિમાં રૂપાંતર પામશે તો હવે પાણી છે એ ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે અને નિશાનવાળા વિસ્તારવાળાને ખબર પડે કે એની પાસે કેટલી ગતિ ઉર્જા છે તો તમને ખબર પડે છે કે નહીં ક્યારે પાણી સ્થિર છે તો એની સમજી લેવાનું કઈ ઉર્જા છે સ્થિતિ ઊર્જા એના સ્થાને છે તો સ્થાનને લીધે એ કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય તો એને એમ કહેવામાં આવે છે સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઉર્જાનો ખ્યાલ સ્પષ્ટ થવો જોઈએ હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે કે એક પાણીનો ટાકો લ્યો મોટો ટાકો બરાબર હવે ટાકો તમારે ભરવાનો છે ઓલે ઇલેક્ટ્રિક મોટરથી નથી ભરવાનો ડોલે ડોલે ભરો તમે એટલે બાજુમાંથી પાણી લાવીને હવે તમે ડોલે ડોલે પાણી ભરનો ટાંકો ભરો છો હવે ડોલે ડોલે તમે પાણીનો ટાંકો ભરો એટલે તમે કાર્ય કરો છો ને તમારું કાર્ય છે ધીમે ધીમે સફળ થાય જો ટાંકો ભરાતો જાય એટલે હવે ઘટના કેવી ઘટી થાય કે તમે અહીં જે કાર્ય કરો છો ને એ આ પાણીની અંદર સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે મેં પહેલાં કીધું તમારું કાર્ય ક્યારેય નિષ્ફળ નહીં જાય પણ યોગ્ય જગ્યાએ પાણી જવું જોઈએ તો ધીમે ધીમે હવે તમે પાણીનો ટાંકો ભરી ગયો તો આ ટાકાની અંદર કઈ ઉર્જા આવી ગઈ હશે સ્થિતિ ઉર્જા અને હવે જો તમે નળ ચાલુ કરો તો પાણીના અણુઓ એમાં રૂપાંતર પામશે ગતિ ઉર્જામાં તો હવે એટલું યાદ રાખજો ખાલી વ્યાખ્યા યાદ જાય કે કોઈ પણ પદાર્થને તેના સ્થાનને લીધે કાર્ય કરવાની ક્ષમતાને એની સ્થિતિ ઉર્જા કહે છે બરાબર આ મોટું ડેમ છે બરાબર પાણીનો ડેમ છે એ મોટું કાર્ય કરશે અહીંયા એટલે એની પાસે સ્થિતિ ઉર્જા વધારે હશે આ અર્ધ્ય ટાકો છે એનું કાર્ય ઓછું હશે તો એની પાસે સ્થિતિ ઉર્જા ઓછી હશે તો વાતની એક વાત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અને સૂત્ર યાદ રહી જાય સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવશે એમજી એસ મહાત્મા ગાંધીની હાઈટ તો આટલી ભૂલ થવી જોઈએ નહીં જેમ જેમ પદાર્થ વધારે ઊંચાઈ જતો જાય એમ એની સ્થિતિ ઉર્જા વધતી જાય આઈડિયા આવે છે કે નહીં એટલે આ સૂત્ર એવું કહે છે કે ઊંચાઈ વધે એમ સ્થિતિ ઊર્જામાં શું થાય વધારો થશે ને એ બંને પાસા કેવા છે એકબીજાના સમપ્રમાણમાં પ્રમાણમાં જેમ હાઈટ વધારતા જાઓ એમ એની સ્થિતિ ઊર્જા કેવી થાય વધતી જાય તો એટલું ચિત્ર તમને ક્લિયર થઈ જવું જોઈએ તો વ્યવસ્થિત રીતે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અને સૂત્ર તમારે લખી નાખવાનું છે તો પ્રશ્ન એ થાય કે સ્થિતિ ઉર્જાનો એકમ શું થાય તો જેટલી બધી ઊર્જા છે એ બધાના એસઆઈ એકમ ઝૂલ જ આવશે થિતિ ઉર્જાનો એસાઈ એકમ ગતિ ઉર્જા લો તો એનો એકમ ઝૂલ આવે સ્થિતિ ઉર્જા ધ્યાનમાં લ્યો તો એનો એકમ શું આવશે ઝૂલ એટલે આપણે એને જીયા વડે બતાવીશું અથવા ન્યૂટન ઇનટુ મીટર બે એકમ છે ઊર્જાના ઝૂલ અથવા ન્યૂટન ઇનટુ મીટર ઝૂલનું ઓપરેશન કરો તો એમાંથી શું નીકળશે યાદ રાખજો ન્યૂટન અને મીટર આ ભૂલ થવી જોઈએ નહીં અચ્છા સ્થિતિ ઉર્જા કેવી રાશિ છે અદિશ કે સદિશ તો હજી એકવાર સાંભળી લેજો જેટલી બધી ઊર્જા છે એ બધી અદિશ છે એને ક્યારેય દિશા હોય નહીં એટલે સ્થિતિ ઉર્જા છે ને એ અદિશ રાશિ છે

પદાર્થનું દળ તમને આપી દે પાંચ કિલોગ્રામ દળનો પદાર્થ તો સ્થિતિ ઉર્જા ગણીએ કહો તો એમ બરાબર કેટલા મૂકશો પાંચ જી બરાબર જી બરાબર દસ અને કેટલી હાઈટ છે સો મીટર હો ગુણ્યા દહ એટલે હજાર થવાના હજાર ગુણ્યા પાંચ એટલે પાંચ હજાર ઝૂલ એની પાસે સ્થિતિ ઉર્જા હોય આનો મતલબ શું થયો કે અહીંથી અહીંયા સુધી આપણે લઈ જવા માટે પાંચ હજાર ચૂલું કાર્ય કરવું પડ્યું છે આ કાર્ય છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું હશે અને ને ત્યાંથી જો હવે પદાર્થને તમે મૂકી દો તો સીધે સીધું એમાં રૂપાંતર થાય ગતિ ઉર્જામાં એટલે ઉર્જા છે ને ટ્રાન્સફર થતી હોય એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થતું હોય ઉર્જાનો તમે ક્યારેય નાશ કરી શકો નહીં પણ તમે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં એનું રૂપાંતર સો ટકા કરી શકો તો વ્યવસ્થિત રીતે સ્થિતિ ઉર્જાનો ટોપિક તૈયાર કરીએ તો હવે પછીનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે ઉર્જા સંરક્ષણનો નિયમ કુદરતમાં ચાર મૂળભૂત નિયમ છે એક વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ જે બારમા ધોરણમાં ભણવાના છીએ એક વેગમાન સંરક્ષણનો નિયમ જે આપણે પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પછી કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંરક્ષણનો નિયમ તો આજે આપણે બીજો નિયમ ભણવાનો છે કુદરતમાં ચાર મૂળભૂત નિયમો છે તમને ખબર ન હોય તો હું કહી દઉં એક રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ બીજો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ત્રીજો ઉર્જા સંરક્ષણનો નિયમ અને પછી વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ આ ચાર નિયમ ઉપર આખું ફિઝિક્સ ચાલે છે બરાબર તો આજે એક મોસ્ટ આઈએમપી ટોપિક જેનું નામ છે ઊર્જા સંરક્ષણનો નિયમ એનર્જી કન્ઝર્વેશન લો એને અંગ્રેજીમાં કહેવામાં આવે તો ઉર્જા સંરક્ષણનો નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ આમ તો મેં પહેલાં તમને સમજાવી દીધું કે સંરક્ષણ કોને કહેવાય તો કે પારંભમાં જેટલું હોય એટલું જ અંતમાં હોય તો એને સંરક્ષણ થયું કહેવાય પારંભમાં તમારી પાસે સો રૂપિયા હોય ને તમે ક્યાંક ફરવા ગયા ને છેલ્લે ના જુઓ તો સો રૂપિયા જ રહે તો સમજવાનું કે રૂપિયાનું સંરક્ષણ થયું જો તમે રૂપિયા થોડાક વાપરી નાખ્યા દસ રૂપિયા તો તમારી પાસે રહે કેટલા તો કે નેવું રૂપિયા તો રૂપિયાનું સંરક્ષણ થયું એમ કહેવાય નહીં એટલે સંરક્ષણ એટલે હું તો કે પ્રારંભમાં જેટલું હોય એટલું જ અંતમાં હોય ને તો એને સંરક્ષણ થયું કહેવાય તો ઊર્જા સંરક્ષણનો મતલબ શું થયો કે પ્રારંભમાં જેટલી ઊર્જા હોય ને એટલી જ અંતમાં હોવી જોઈએ જો આવું સાબિત થઈ જાય ને તો સમજી લેવાનું કે ઉર્જાનું સંરક્ષણ થયું તો ઊર્જા સંરક્ષણનો નિયમ સમજવા માટે આપણે ફરી એકવાર એક સરસ મજાનું ઉદાહરણ લઈએ એક દળનો પદાર્થને આપણે જમીનથી અમુક ઊંચાઈએ રાખીએ આ દળનો પદાર્થ છે બરાબર અત્યારે જમીનથી એચ વન જેટલી ઊંચાઈ છે એટલે કોઈ ચોક્કસ સ્થાને છે અને ચોક્કસ સ્થાને હોય ત્યારે તમને ખબર છે એની પાસે ઉર્જા હોય કઈ ઉર્જા હશે તો કે સ્થિતિ ઉર્જા હવે આ પદાર્થને આપણે પકડી અને એચ ટુ ઊંચાઈ લઈ જવો છે જમીનથી કેટલી ઊંચાઈ લઈ જવો છે એચ ટુ ઊંચાઈ તો તમને ખબર છે કે પદાર્થને એચ વન ઊંચાઈએથી એચ ટુ ઊંચાઈએ તમારે લઈ જવું હોય તો કાર્ય કરવું પડે તો કેટલું કાર્ય કરવું પડે એ ગણી નાખીએ આપણે તો અહીંયા આપણે એક સૂત્ર ભણી ગયા હતા સૂત્ર કે ડબલ્યુ બરાબર એફ ડીએક્સ યાદ છે પણ અત્યારે જે પદાર્થને લઈ જવાનો છે ને એ આપણે વાય દિશામાં લઈ જવાનું છે તો આ ડીએક્સની જગ્યાએ લઈ લેવાનો વાય તો પદાર્થને ક્યાંથી લઈ જવાનો છે તો કે એચ વન તો એટલે લોઅર લિમિટ આવશે એચ વન અને અંતમાં ક્યાં લઈ જવાનો છે તો કે એચ ટુ ઊંચાઈ એટલે એક વાક્ય લખવું અહીંયા કે પદાર્થને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે એચ વન ઊંચાઈ થી એચ ટુ ઊંચાઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે કે વર્કડન કેટલું કાર્ય કરવું પડે તો આપણે સૂત્ર હાજર છે આપણી પાસે આવશે મને કહેશો ક્યાં લઈ છે તો એચ ટુ ઊંચાઈ તો કાર્યનું સૂત્ર શું આવશે ડબલ્યુ બરાબર સંકલનમાં એફ ઇન્ટુ ડી વાય ની જગ્યાએ મેં શું લખ્યું ડીવાય ડીવાય હું કામ લખ્યું કારણ કે હાલમાં આપણે વાય દિશામાં લઈ જઈએ લઈ જઈએ લઈ જઈ રહ્યા છે ટૂંકમાં તો એફ બરાબર એફ એટલે તમારે બળ કેટલું લગાડવું પડશે તો તમને ખબર છે નીચે તરફ કયું બળ લાગતું હોય વજન બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ એમ હવે જેટલું નીચે તરફ બળ લાગે એટલું જ બળ તમારે ઉપર તરફ લગાડવું પડે એટલે આ પદાર્થને તમારે જો સતત ઉપર લઈ જાવ હોય તો એમ જેટલું બળ લગાડવું પડે તો ડબલ્યુ બરાબર હું લખશો એમ ધ્યાન આ રાખજો ડબલ્યુ ના ડબલ્યુ સંકલનમાં વાય વન સોરી એચ વન થી એચ ટુ ઓકે હાલો એફ બરાબર હું મૂકશો એમજી કેટલું બળ લગાડવું પડશે તો કે મહાત્મા ગાંધી જેટલું અને ડી વાય ના ડી હવે અહીં સંકલન કોની સાપેક્ષ ખબર પડે છે વાયની સાપેક્ષ તો વાયવાળા પદ હોય અમારે બાકીના બધાને તમે બહાર કાઢી શકો તો અત્યારે ને બહાર કાઢી નાખો તો ડબલ્યુ ના ડબલ્યુ એમજી ના એમ એચ વન થી એચ ટુ અહીંયા આવશે ડી હવે તમને ખબર હશે અહીં કાંઈ ન હોય તો એક હોય ને એકનું સંકલન વાય થાય ને જો એમનો ખબર પડતી હોય ને તો આમ યાદ રાખજો આ વિકલન છે અને સંકલન એકબીજાના વ્યસ્ત છે જ્યારે તમે બે વ્યસ્તનો ગુણાકાર કરો એટલે જવાબ ત્રણ એક આવે જોજો આ ત્રણ અને ત્રણનો વ્યસ્ત શું થાય વન અફોન ત્રણ બેનો ગુણાકાર કરો તો એટલે જવાબ શું આવે એક તો અત્યારે એટલું યાદ રાખજો આ સંકલન અને વિકલન છે ને એકબીજાના વ્યવસ્થા બંને ભાઈ ભેગા થાય ને એટલે બંને કેન્સલ થઈ જાય ને આની આ જે હોય ને એ રે જોવે કે આ બધું શું થાય તમને આમ કહે કે સંકલનમાં ડીએક્સ તો ઇન્ટિગ્રેશન અને આ ડેરિવેશન સંકલન અને વિકલન બંને કેન્સલ થાય રે હું એક્સ તમને આમ કહે કે સંકલનમાં ડી ઠીટા તો આ બંને કેન્સલ થાય રે હું અહીં ઠીટા તો એ જ વસ્તુ અહીંયા થાય જો આ સંકલન અને વિકલન કેન્સલ થાય એટલે ડી નું સંકલન શું થાય તો પોતે વાય એટલું યાદ રાખજો તો ડબલ્યુ ના ડબલ્યુ એમજી ના એમ જી તો આનું સંકલન શું થયું મને કહેશો સંકલન વિક વિકલન કેન્સલ થયા તો આનું સંકલન થાય ખાલી વાય આનું સંકલન શું થાય ખાલી વાય બરાબર ને અપર લિમિટ શું છે અહીંયા એચ ટુ તો અપર લિમિટ મૂકી દો એચ ટુ અને લોઅર લિમિટ મૂકી દો એચ વન છોડ પડી તો ડબલ્યુ ના ડબલ્યુ એમ જી ના એમજી હવે એકવાર વાય ભાળોના તમે હું મૂકશો અપર લિમિટ અપર લિમિટ એટલે એચ ટુ આવા દાખલા ગણી ગયા બરાબર ને આપણે એટલે એચ ટુ મૂકી ગયો પછી માઇનસ કરવાનો અને હવે પછી લોઅર લિમિટ મૂકવાની તો વાય ભાળોના તમે શું મૂકશો એચ વન જોજો હવે ડબલ્યુ ના ડબલ્યુ એમજી ના એમ જી આ એમજીની અંદર ઘુસાડી ગયો હતો તો એમ જી એચ ટુ થશે માઇનસ એમજી ને અહીંયા ઘુસાડી ગયો તો એમ જી એચ વન થશે તો હવે તમને ખબર પડી જવી જો કે મહાત્મા ગાંધીની હાઈટ એટલે સ્થિતિ ઉર્જા મળે મળે ને પણ આ એચ ટુ ઊંચાઈ સ્થિતિ ઉર્જા એટલે આને અંતિમ સ્થિતિ ઊર્જા કહેવાય એને હું યુ ટુ કહી દઉં યુ ટુ બનાય હું યુ ટુ માઇનસ એમ એચ વન એટલે પ્રારંભમાં સ્થિતિ ઉર્જા થઈ અને હું યુ વન કહી દઉં પેલા આપણે ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યાં સાબિત કર્યું હતું હવે અહીંયા હું સાબિત કર્યું તો કે ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ મેં પેલા કીધું ને કરેલું કાર્ય નિષ્ફળ જવાનું નથી તો તમને ખબર પડે છે અત્યારે થયેલું કાર્ય હેમાં રૂપાંતરભાઈ સ્થિતિ ઊર્જામાં તો કાર્ય ઉર્જા પર મેં તમે સ્થિતિ ઉર્જાના સ્વરૂપે લખી શકો કે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય તો અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું તો ડબલ્યુ બરાબર તમે શું લખી શકો ડેલ્ટા યુ બરાબર આને સમીકરણ નંબર આપી દો એક ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યાંય લખી શકો અને ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ લખી શકો પણ હવે તમારે વિચારવાનું છે કે એક ડબલ્યુ બરાબર ડેલ્ટા કેય સૂત્ર આપણી પાસે હાજર છે બરાબર ને તો ડબલ્યુ બરાબર ડેલ્ટા કે તમે અહીં મૂકી શકો પણ જ્યારે પદાર્થ જેમ જેમ ઊંચાઈએ જાય ને ત્યારે શું પરિસ્થિતિ થાય જુઓ તો જ્યારે જેમ જેમ પદાર્થ ઉપર જાય ને એમ એની હાઈટ વધતી જાય ને હાઈટ વધે એટલે સ્થિતિ ઉર્જા વધશે આપણી પાસે સૂત્ર છે એમ એચ એટલે જેમ જેમ પદાર્થ ઉપર જાય એમ સ્થિતિ ઉર્જા વધતી જાય અને તમને ખબર છે એનો વેગ ઘટતો જાય ક્રિકેટનો દડો હોય ને તમે હાથમાં પકડીને ઉપર ફેંકો તો તો હાઈટ કન્ટિન્યુ વધતી જશે હાઈટ વધે એટલે સ્થિતિ ઉર્જા વધે પણ જેમ જેમ દડો ઉપર જાય ને એમ એનો વેગ ઘટતો હોય એટલે કે ગતિ ઘટતી હોય એટલે ગતિ ઉર્જામાં શું થતો હોય ઘટાડો થતો હોય એટલે પદાર્થ જેમ જેમ ઉપર જાય એમ એટલું યાદ રાખવાનું છે કે સ્થિતિ ઉર્જા વધે ગતિ ઉર્જા ઘટે જ્યારે પદાર્થ ઉપરથી નીચે તરફ આવતો હોય ત્યારે તમને ખબર છે જમીનથી હાઈટ ઘટતી હોય એટલે થિતી ઉર્જા ઘટતી જતી હોય જ્યારે ગતિ ઉર્જા શું થતી હોય વધતી હોય કારણ કે વેગ વધતો હશે દડાને ક્લિયર કરી નાખો આખો દડો ઉપર જાય ત્યારે વેગ ઘટે વેગ ઘટે એટલે ગતિ ઉર્જા ઘટતી હશે ગતિ ઉર્જા ઘટે ને તો સ્થિતિ ઉર્જા વધતી હોય જ્યારે પદાર્થ નીચે તરફ આવતો હોય ત્યારે વેગ કન્ટિન્યુ વધતો હોય વેગ વધે એટલે ગતિ ઉર્જા વધે અને હાઈટ ઘટતી હોય એટલે થિતિ ઉર્જા ઘટતી હોય એ બધું આપણે થોડી વારમાં ક્લિયર કરીએ પણ એક વાત ક્લિયર છે કે ગતિ ઉર્જા વધતી હોય ને ત્યારે થિતી ઉર્જા ઘટશે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો હવે ડબલ્યુ બરાબર તમને ખબર છે ડેલ્ટા ક્યાં મૂકી શકો તો એ કિંમત હું અહીંયા મૂકું અંતુ તંતુન પરંતુ એ નાખી ડબલ્યુ બરાબર આપણી પાસે શું છે

એક અને બે સરખાવતા સમીકરણ નંબર એક અને બે સરખાવ બે જગ્યાએ ડબલા છે દેખાય ને તો ડાબી બાજુ જો સરખી હોય જમણી બાજુ તમે સરખાવી શકો એટલે સાબિત શું થાય મને કહેશો ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા કે માઇનસ શું બતાવે છે કે જો સ્થિતિ ઉર્જા વધે ને તો ગતિ ઉર્જા મગજમાં ઉતરી જાય ને તો નિયમ સમજવામાં આવે નહીં મગજમાં ઉતારવાની છે આપણે ધીમે ધીમે હવે ડેલ્ટા યુ બરાબર તમે શું લખી શકો તો કે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા માઇનસ ના માઇનસ અને ડેલ્ટા કે બરાબર તમે શું લખી શકો તો કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા આટલું સ્થિતિ આટલું ચિત્ર ક્લિયર થયું ઓકે હાલ યુ ટુ ના યુ ટુ માઇનસ યુ વન ના યુ વન આ માઇનસની અંદર ઘૂસાડી ગયો હતો તો આ માઇનસ થશે ને માઇનસવાળું પદ પ્લસ થઈ જશે એટલે કે વન પ્લસ થાય એટલે હું એને પહેલાં લખું અને કે ટુ માઇનસ થશે ખબર પડે છે કે નહીં તો આ પાર્ટીને હું બરાબર આ બાજુ લઉં ને આને આ બાજુ લઉં માઇનસ કે ટુને બરાબરની આ બાજુ લાવું એટલે પ્લસ થઈ જાય એટલે શું થાય કે ટુ પ્લસ યુ ટુ અને u1 ને ને ની આ બાજુ લાવો એટલે કે વન પ્લસ યુ વન તો હવે હું સાબિત થયું જોજો એ આ કે એટલે શું છે ગતિ ઉર્જા ને પ્લસ યુ એટલે શું છે સ્થિતિ ઉર્જા હવે તમે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરો એટલે કાંઈક ઉર્જા જ મળવાની ને બે ઉર્જાનો સરવાળો કરો તો જવાબ તમને ઉર્જા જ મળે એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તમે સરવાળો કરો ને એટલે એ યંત્રની ઉર્જા મળી જાય જે કાંઈ યંત્ર ગતિ કરતું હોય ને એની કુલ ઉર્જા મળે ને એને યાંત્રિક ઉર્જા કહેવાય શું કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા કેવી યાંત્રિક ઉર્જા કોઈ પણ યંત્ર લઈ લો કોઈ પણ વાહન લઈ લો ને તો એ વાહન એક પ્રકારનું યંત્ર થઈ ગયું યંત્ર પાસે જે ઉર્જા હોય ને એને એની યાંત્રિક ઉર્જા કહેવાય આ ઉર્જા બે ભાગમાં ગયું હોય અમુક ઉર્જા એની પાસે ગતિ ઉર્જા સ્વરૂપે હોય અને અમુક ઉર્જા એની પાસે સ્થિતિ ઉર્જા તરફ સ્વરૂપે હોય જ્યારે વાહન ગતિ કરતું હોય ત્યારે મેક્સિમમ ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું હશે અને જેવું જ બ્રેક મારવામાં આવે એટલે એની પાસે ધીમે ધીમે ગતિ ઉર્જા ઘટવા મળે તો એમાં રૂપાંતર પામવા મળે સ્થિતિ ઉર્જામાં તો કોઈપણ યંત્ર પાસે ઉર્જા બે રૂપે સંગ્રહ પામેલી હોય ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બેના સરવાળાને શું કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા તો યાંત્રિક ઉર્જાની વ્યાખ્યા આવડશે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે તમને આવો પ્રશ્ન પૂછે કે એક પદાર્થ પાસે ત્રીસ ઝૂલ ગતિ ઉર્જા છે અને વીસ ઝૂલ સ્થિતિ ઉર્જા છે તો એ પદાર્થ પાંચ કુલ યાંત્રિક ઉર્જા કેટલી હોય તો બેનો સરવાળો કરવાનો કેટલી આવશે કયો પચાસ જૂલ તો યાંત્રિક ઊર્જા ગણતા આવડે કે ન આવડે એટલે આ ભૂલ થવી જોઈએ નહીં તો હવે શું થયું અહીં ધ્યાન રાખજો એક વાત તો ક્લિયર થઈ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઊર્જા એટલે જે ઉર્જા મળે એને શું કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા યાંત્રિક ઊર્જાને હું કહેશું આપણે એ આ બધી વસ્તુ પારંભમાં છે તો અહીંયા પારંભની યાંત્રિક ઉર્જા હશે અને આ બધી વસ્તુ અંતમાં છે તો આ અંતની યાંત્રિક ઉર્જા આવે તો સાબિત હું થયું ખબર પડી કે પારંભમાં જેટલી એની પાસે યાંત્રિક ઉર્જા હતી પારંભમાં પાસે સ્થિતિ ઊર્જા છે કે વન છે ગતિ ઊર્જા છે ગતિ ઊર્જા કે વન છે સ્થિતિ ઊર્જા યુ છે તો યાંત્રિક ઉર્જા કેટલી હોય ઈ વન છે અંતમાં એની પાસે ગતિ ઉર્જા કે ટુ છે સ્થિતિ ઊર્જા ઈ ટુ છે અને યાંત્રિક ઉર્જા કેટલું છે ઈ ટુ જેટલું તો પદાર્થ જયારે નીચેથી ઉપર તરફ જાય ને ત્યારે ગતિ ઉર્જા ઘટતી હોય ગતિ વેગ ઘટે એટલે ગતિ ઉર્જામાં શું થાય ઘટાડો થાય અને સ્થિતિ ઊર્જા છે એ વધતી હશે અલ્ટિમેટલી બેનો સરવાળો કેવો હશે અચળ કારણ કે જો પારંભમાં યાંત્રિક ઉર્જા અહીંયા હોવા હોય ને તો અત્યારે સાબિત શું થયું કે પારંભમાં યાંત્રિક ઊર્જા સો સો હોય તો અંતમાં કેટલી હશે સો જૂલ જ હશે એટલે એ કઈ ઉર્જાનું સંરક્ષણ થયું ખબર પડી યાંત્રિક ઉર્જાનું જો પ્રારંભમાં જેટલી યાંત્રિક ઉર્જા હતી એટલી જ અંતમાં સાબિત થઈ તો અહીંયા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય જેને ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે તો ઉર્જા સંરક્ષણના નિયમનું વિધાન બોલું કે અલગ કરેલા તંત્રની આપણું જે આ તંત્ર છે ને એ અલગ કરેલું છે એ અવરોધક બળોની ગેરહાજરી છે એને કોઈને ધ્યાનમાં લીધા નથી એટલે એને અલગ કરેલું તંત્ર કહેવાય તો અલગ કરેલા તંત્રની કઈ ઊર્જા અચળ રહેતી હોય યાંત્રિક ઊર્જા અચળ રહે છે યાંત્રિક ઊર્જા બદલાતી હોય નહીં ફરી એકવાર કહું અલગ કરેલા તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચલ રહે છે જેને ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે તો પેલા હું ઊર્જા સંરક્ષણ નિયમ લખી નાખું અલગ કરેલા તંત્રની કઈ ઊર્જા અચળ રહે ગતિ ઉર્જા સ્થિતિ ઊર્જા કે યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા બદલાતી હોય સ્થિતિ ઉર્જા બદલાતી હોય પણ એકની બે કઈ નહીં થાય તો કે યાંત્રિક ઉર્જા અચળ કઈ રહી છે તો કે યાંત્રિક ઉર્જા તો અલગ કરેલા તંત્રની યાંત્રિક ઉર્જા અચળ હોય છે જેને ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે ઉર્જા સંરક્ષણનો નિયમ હજી થોડોક બેટર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે જો એક્ઝામ્પલ અહીં ધ્યાન રાખજો હું અહીંયા લખું ગતિ ઉર્જા

પ્રારંભમાં તમે જ્યારે ફેંકશો ને ત્યારે મેક્સિમમ વેગ હશે અને વેગ મહત્તમ હોય તો ગતિ ઉર્જા મહત્તમ હોય એટલે પ્રારંભમાં હું કરું છું આ પદાર્થને ફોજૂલ ગતિ ઉર્જા આપું એટલે ગતિ ઉર્જા કેટલી આપીએ ઝૂલ એટલે હવે આ પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા કેટલી થઈ તો કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા સો ઝૂલ થઈ તો ઉર્જા સંરક્ષણ શું કહે છે શેક સુધી આ યાંત્રિક ઉર્જા અછળ જળવાય રહે આ બેમાં ફેરફાર થાય હવે તમને ખબર છે કે પદાર્થ ઉપર જાય એટલે વેગ ઘટે અને વેગ ઘટે એટલે સમજી લેવાનું કે ગતિ ઉર્જા ઘટે એટલે હવે ગતિ ઉર્જા ઘટીને એસી જૂલ થઈ પહેલાં હો હતી હવે એસી થઈ તો ઘટી કેટલી વીસ ઘટીને તો આ વીસ એમાં રૂપાંતર પમ્યું હોય સ્થિતિ ઉર્જામાં તો અહીંયા સ્થિતિ ઉર્જા વીસ ઝૂલ થઈ જવાની યાંત્રિક ઉર્જા કેવી રહેવાની અચળ હો જૂલ હજી પદાર્થ ઉપર જાય તો ગતિ ઉર્જા છે એ હાઇટ થઈ તો ઘટી કેટલી હો માંથી હાઇટ થાય તો ચાલીસ ઘટીને એ ચાલીસ પછી સ્થિતિ ઉર્જામાં જતી રહી હોય તો ટોટલ કેટલી થવાની સો જૂલ પદાર્થ અહીંયા પહોંચ્યો સપોઝ અહીંયા થિતિ ઉર્જા છે એ ચાલીસ ઝૂલ થઈ ગતિ ઊર્જા તો થિતિ ઊર્જામાં કેટલું રૂપાંતર થશે સાહીઠ ઝૂલ ખબર પડે છે ને જેટલી ગતિ ઊર્જા ઘટે એટલી જ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય તો ટોટલ યાંત્રિક ઉર્જા કેટલી આવશે સો જૂલ અચ્છા અહીંયા વીસ ઝૂલ થઈ એસી હતી સોરી સો હતી વીસ થઈ એટલે ગતિ ઊર્જા ઘટી કેટલી એસી તો એસી એસીનું એમાં રૂપાંતર થઈ ગયું હોય સ્થિતિ ઉર્જામાં યાંત્રિક ઉર્જા કેવી જળવાઈ રહે અચળ ને અહીંયા ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય થાય એટલે ગતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ છે બધી ગતિ ઉર્જા છે એ હોય ઝૂલ છે એનું હેમા રૂપાંતર થઈ ગયું છે સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા કેવી જળવાઈ રહે અચળ તો હું તમને ફરીવાર પ્રશ્ન પૂછું કે આમાં કઈ ઉર્જા અચળ રહે તો કે જેમ જેમ પદાર્થ ઉપર જાય ને એમ ગતિ ઉર્જા ઘટતી જાય સ્થિતિ ઉર્જા છે એ વધતી જશે પણ કઈ ઉર્જા અચળ રહે યાંત્રિક ઉર્જા અચલ રહે આ યાંત્રિક ઉર્જા અચળ રહે એને શું કહેવામાં આવશે ઉર્જા સંરક્ષણનો નિયમ જે ઉર્જા અચળ રહેતી હોય એનું સંરક્ષણ થયું કહેવાય તો અહીંયા કોનું સંરક્ષણ થયું કહેવાય આને કોઈ વાંધો નથી આવ્યો જુઓ યાંત્રિક ઉર્જાને એટલે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય તો ખબર પડે છે કે નહીં હવે જ્યારે પદાર્થ નીચે આવે એટલે તમને ખબર છે વેગ વધતો જાય પારંમાં કઈ ઉર્જા મેક્સિમમ હશે ગતિ ઉર્જા અને મિનિમમ કઈ હશે સ્થિતિ ઉર્જા જેમ જેમ પદાર્થ ઉપર જાય એમ ગતિ ઉર્જા ઘટી જાય એ ગતિ ઉર્જા હો ની જીરો થઈ ગઈ તો કેટલી ઘટી તો કે ઘટી હોય રૂપાંતર થઈ ગયું એટલે મહત્તમ કઈ ઉર્જા ઉર્જા બધી ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં ટ્રાન્સફર થઈ હશે હવે જ્યારે પદાર્થ નીચે આવતો હોય ત્યારે તમને ખબર છે ગતિ ઉર્જા વધતી હોય તો આ સ્થિતિ ઉર્જા કેટલી થઈ એ ઘટી કેટલી વીસ જૂલ તો વીસે વીસ એમાં ટ્રાન્સફર થઈ હોય ગતિ ઉર્જામાં અહીંયા હો હતી ને સાહીઠ થઈ ઘટી કેટલી ચાલીસ તો ચાલીસ એમાં રૂપાંતર પામીએ છીએ ગતિ ઉર્જામાં અહીંયા હો હતી ને ચાલીસ થઈ ઘટી કેટલી સાહીઠ તો સાહીઠનું એમાં રૂપાંતર થયું છે ગતિ ઉર્જામાં અહીંયા હો હતી ને વીસ થઈ સ્થિતિ ઉર્જા તો ઘટી કેટલી એંસી તો એસીનું એમાં રૂપાંતર થયું છે ગતિ ઉર્જામાં અને જ્યારે પદાર્થ નીચે પહોંચી જાય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય થાય તો ઘટી કેટલી સો તો સો એ સોનું એમાં રૂપાંતર થાય ગતિ ઉર્જામાં તો એટલું યાદ રહ્યું જ્યારે પદાર્થ ઉપર જાય ત્યારે ગતિ ઉર્જા ઘટતી હોય સ્થિતિ ઉર્જા વધતી હોય પણ કઈ ઊર્જા અચળ રહે યાંત્રિક ઉર્જા જ્યારે પદાર્થ નીચે આવતો હોય ત્યારે સ્થિતિ ઉર્જા ઘટતી હોય કારણ કે હાઈટ ઘટે અને ગતિ ઉર્જા શું થતી હોય વધતી હોય તો આટલું ચિત્ર ક્લિયર થયું તો ફરી એકવાર કહું અલગ કરેલા તંત્રની કઈ ઊર્જા અચળ હોય યાંત્રિક ઊર્જા અચળ હોય એ જ સાબિત કર્યું કે પ્રારંભમાં જેટલી યાંત્રિક ઉર્જા હતી ને એટલી જ અંતમાં મળી તો આને શું કહેવામાં આવશે છે ઉર્જા સંરક્ષણનો નિયમ તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો ઉર્જા સંરક્ષણનો નિયમ તમારે તૈયાર કરી નાખવાનો છે અને સાબિત પણ કરવાનો છે બરાબર ને યાંત્રિક ઊર્જાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે કોઈપણ યંત્ર પાસે જે ઊર્જા હોય એને યાંત્રિક ઉર્જા કહેવાયની યાંત્રિક ઊર્જા હેની બનેલી હોય તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાની બનેલી હોય તો હવે આવતા લેક્ચરમાં આપણે ઊર્જા સંરક્ષણના નિયમને રિલેટેડ એક્ઝામ્પલ ગણીશું ત્યાં સુધીમાં થિયરી વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખશો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય